ચાલો તો મિત્રો, આજે આપણે જોશું પાવાગઢના ઇતિહાસ વિશે. તો સૌપ્રથમ આપણે શરૂ કરીએ એ પહેલાં, તમે જો મારા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મને આવા નવા વિડીયોઝ લાવવાની પ્રેરણા મળતી રહે. ચાલો આપણે શરૂ કરીએ પાવાગઢનો ઇતિહાસ. પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક પર્વત છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલી ચૂકેલી ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે. તેમજ આ પર્વતની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના 9 દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે. એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે અને અહીં સતીના સ્તનનો ભાગ પડ્યો હોવાનું કહેવામાં આવે છે. પાવાગઢની આશરે ઊંચાઈ 762 મીટર એટલે કે 2500 ફૂટ જેટલી ઊંચી છે. અને એના વાત કરીએ એના ઇતિહાસ વિશે, તો ત્યાં એક દંતકથા ગણાય છે જેમાં વર્ષો પહેલાં પાવાગઢ ચાંપાનેર પંથકમાં પતય કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રિના 9 દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતય કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ, કે જેઓએ એકવાર નવરાત્રિમાં મંદિરાપાન કર્યું અને રૂપ બદલી ગરબે રમતા માતાજીને જોઈ તેમના રૂપથી મોહિત થઈ ગયા. તેમણે માતાજીનો પાલો પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતય રાજા જયસિંહે પોતાની જીત છોડી નહીં. તેથી કોપાયમાન થઈ માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા 6 મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઈ જશે. પતય રાજા જયસિંહને મહંમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. તો આ તો પાવાગઢના ઇતિહાસ, અને આવનારા સમયમાં આપણે આવા ઘણા ઇતિહાસો આપણે આ ચેનલ ઉપર લાવશું. તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક પણ કરી દેજો.